સૌરાષ્ટ્રના એકમાત્ર દયાપર ખાતે આવેલ કલ્પવૃક્ષનું પ્રથમ પુષ્પ મહાદેવને અર્પણ કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે પ્રથમ પુષ્પ મહાદેવને અર્પણ કરવામાં આવે છે. ગુજરાતમાં બે જગ્યાએ કલ્પવૃક્ષ છે, તે પૈકીનું પ્રથમ કલ્પવૃક્ષ દયાપરમાં આવેલું છે. દેશભરમાંથી ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે. હવે જોઈએ દયાપરથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. દયાપરથી 1 કિલોમીટરના અંતરે આવેલે કમલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં માત્ર કચ્છ, સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશની આસ્થાનું પ્રતિક સમૂહ કલ્પવૃક્ષ ભારત વર્ષના લોકો માટે દર્શનનું એક અનેકનું આકર્ષણ બની ગયું છે. આ કલ્પવૃક્ષ પર 2 દિવસ પહેલા જ પુષ્પનું આગમન થયું હતું. કલ્પવૃક્ષની વિશેષતા એ છે કે તેમાં પ્રથમ પુષ્પ આવે છે અને ત્યારબાદ પાંદડાઓ થાય છે. પ્રણાલિકા મુજબ કલ્પવૃક્ષનું પ્રથમ પુષ્પ બાજુમાં આવેલ કમલેશ્વર મહાદેવને અર્પણ કરવામાં આવતું હોય છે. મંદિરના પ્રમુખ હસમુખભાઈ દેવજીભાઈ પોકારે કચ્છ આમતક ટીવી ન્યૂઝને માહિતી આપતા જણાવ્યું હતું કે અજવાળી ભીમ 11 ની આસપાસ કલ્પવૃક્ષમાં પુષ્પનું આગમન થતું હોય છે. તે મુજબ આ વખતે પણ બરાબર ભીમ 11ના દિવસે કલ્પવૃક્ષ પર પુષ્પનું આગમન થયું હતું. જે પુષ્પ કમલેશ્વર મહાદેવ મંદિરના શિવલિંગ ઉપર મંત્રોચ્ચાર સાથે ચડાવવામાં આવ્યું હતું અને આ પ્રણાલિકા સંપન્ન થઈ હતી. કલ્પવૃક્ષના દર્શન કરવા માટે દેશભરમાંથી ભાવિકો આવતા હોય છે. ખાસ કરીને ઉનાળુ અને દિવાળુ વેકેશનમાં કલ્પવૃક્ષના દર્શન માટે ભાવિકોનો ખૂબ જ ધસારો જોવા મળતો હોય છે. ગુજરાતમાં માત્ર 2 સ્થળે કલ્પવૃક્ષ છે, જે પૈકી દયાપર ખાતેનું કલ્પવૃક્ષ જોવા મળે છે અને લખપત તાલુકામાં દયાપર નજીકથી કર્કવૃત રેખા પણ પસાર થાય છે. આમ લખપત તાલુકો ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. કલ્પવૃક્ષ પર આવેલા પુષ્પનો અનેરો મહિમા જોવા મળે છે.